દેશમાં બનેલ નવીન બ્રિજ ઉપર મોટી તિરાડો પડતા વાહન ચાલકોમાં ભય ફેલાયો. 225 કરોડ રૂપિયાના ખર્ચે બનેલ બ્રિજ ઉપર માત્ર 2 વર્ષના સમયગાળામાં જ મોટી તિરાડો પડતા કોન્ટ્રાક્ટર અને નેશનલ હાઈવે ઓથોરિટીની કામગીરી સામે સવાલો ઉભા થયા. બનાસકાંઠા અને ડીસામાં વાહન ચાલકોને તકલીફ ન પડે અને ટ્રાફિક વગર સરળતાથી પસાર થઈ શકે તે માટે સરકારે 225 કરોડ રૂપિયાના ખર્ચે એલિવેટેડ બ્રિજ બનાવ્યો છે. જે બ્રિજ રચના કન્સ્ટ્રક્શન કંપની દ્વારા બનાવવામાં આવ્યો છે. જ્યારે બ્રિજ બની રહ્યો હતો ત્યારે તેની કામગીરીને લઈને અનેક વિવાદ ઉભા થયા હતા. ત્યારબાદ હવે માત્ર 2 વર્ષના સમયગાળામાં આ બ્રિજ ઉપર મોટી તિરાડો પડતા વાહન ચાલકોમાં ભય ફેલાયો છે. આ બ્રિજ પરથી રોજના અંદાજે 10,000થી પણ વધુ વાહન ચાલકો પસાર થાય છે. ત્યારે આ બ્રિજ ઉપર પડેલી તિરાડોથી વાહન ચાલકોની સુરક્ષાને સવાલો ઉભા થયા છે. તિરાડો અંગેની જાણ થતાં નેશનલ હાઈવે ઓથોરિટીની દેખરેખ રાખનાર એજન્સી અને રચના કન્સ્ટ્રક્શન કંપનીના સુપરવાઇઝર તરત જ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને બ્રિજનું નિરીક્ષણ કરીને ઉચ્ચ સ્તરે આગળની કાર્યવાહી કરવા માટે રજૂઆત કરી હતી. આ અંગે બ્રિજ બનાવનાર રચના કન્સ્ટ્રક્શન કંપનીના સુપરવાઇઝર મુકેશ ગઢવીએ જણાવ્યું હતું કે બ્રિજમાં તો હાલ કોઈ જ પ્રોબ્લેમ નથી. નોર્મલ જે ક્રેક છે બધા બ્રિજમાં આવે છે. 15 મીટરમાં આવી ક્રેક આવવાની છે. કોઈ ગાડી ટકરાય તો પણ આવી ક્રેક થાય છે. આના માટે આવતીકાલે અમદાવાદથી ટીમ આવે છે અને બ્રિજનું ચેકઅપ થઈ જશે. નોર્મલ ક્રેક છે, કોઈ મેજર ક્રેક નથી, બીજું કોઈ પ્રોબ્લેમ થતું નથી. તો એ તમારા ધ્યાનમાં આવ્યું છે એટલે અમે ચેક કરાવી લઈશું. હા, દિલીપ ગઢવી મારું નામ. હા, રચના કન્સ્ટ્રક્શન. બ્રિજમાં તો કોઈ હાલ પ્રોબ્લેમ નથી. આ નોર્મલ જે ક્રેક છે એ બધા દરેક બ્રિજમાં આવે જ છે. અમુક 15 મીટર એનું ક્રેક આવવાનું કારણ કે સેટલમેન્ટ મતલબ જે આ રોડ બને વાઇબ્રેશન હેવી સાયકલ હેડ કોઈ ઠોકાય ગાડી એના માટે ક્રેકિંગ હોય જ છે. એમાં કોઈ મોટો ઇસ્યુ નથી. અને તોય મારે અમદાવાદની ટીમ આવે જ છે અને કાલે એનું બ્રિજનું ચેકઅપ થઈ જશે. હા, થર્મોપ્લાસ્ટિક સીટ આવે છે. હા, ના, 3-4 ફૂટ નહીં. એ નોર્મલ ક્રેક કોઈ વર્ષ ધૂપના કારણે એવું કોઈ ઉપર ઉપર આવી છે. કોઈ મેજર ક્રેક કોઈ નથી. મેજર કોઈ ક્રેક નથી. એ કાલે આવશે, સવારે આવશે કાલે. એ અમદાવાદથી આવશે ટીમ અને જે એનું ચેક કર્યા પછી ખબર પડશે. એટલે કોઈ બીજું મતલબ કોઈ પ્રોબ્લેમ જેવું નથી, નોર્મલ જ છે. તોય તમારા ધ્યાનમાં આવ્યું છે, તમે આ ચેક કરાવી લઈએ. હા, તો એ જે ફરિયાદ જ્યારે અરજી આવી ત્યારે અમે જે સરફેસ બરાબર નહોતું એ સરફેસ અમે રેડી કરી દીધું છે. અને જે જગ્યાએ તમે નાયરા પેટ્રોલપંપની વાત કરો છો એ નાયરા પેટ્રોલપંપે જે જગ્યાએ પાણી ભરાય છે અમે હાલ કર્યું છે રિપેર, પણ એ પાછું તોડી એ અહીંયા કેનાલ લાગવાની છે. એના માટે હાલ ટેમ્પરરી રિપેર કર્યું છે. બરાબર.